વિદ્યાર્થી મિત્રો શ્રી કેબી બી ઝાલવાણી હાઈસ્કૂલ સંચાલિત ઇ લર્નિંગ ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સરકારની ગાઈડલાઈન મુજબ એકથી છ લેસન અને બે પોએમ જેમાંથી એકથી પાંચ લેસન આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ છઠ્ઠું લેસન આજે ભણવા જઈ લઈએ જઈ રહ્યા છીએ એનું નામ છે આઈ યુ ટીચર હું તમને ચાહું છું શિક્ષક પાઠના છ પાઠ અહીંયા આપણે ક્લોઝ એટલે મીન્સ એનો અર્થ એવો થયો કે અહીંયા આપણું ટેક્સ્ટબુકનો અભ્યાસક્રમ અહીંયા પૂર્ણ થાય છે આ છેલ્લો પાઠ છે ત્યારબાદ સ્પેલિંગના એક તમને પીડીએફ આપવામાં આવશે દરેક વિદ્યાર્થીઓને પીડીએફ તમને મળી જાય એટલે અહીંયા છ પાઠ અને બે પોયમ અહીંયા પૂર્ણ જાહેર થશે હેલન કેલર બીકમ અ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન સી વોઝ વેરી યંગ હેલન કેલર નાનપણમાં જ બહેરી અને આંધળી થઈ ગઈ હતી સી વોઝ વેરી યંગ યંગ એટલે નાનપણમાં સીન સી વોઝ ડીપ સી ડી નોટ લર્ન ટુ સ્પીક તેથી તે બેરી હતી એટલે તે બોલતા શીખી ન હતી સો તેથી હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રેમલી વરી એક્સ્ટ્રેમલી એટલે સંપૂર્ણ વરીડ એટલે ચિંતા થતી તેથી તેના માતા પિતાને ખૂબ જ ચિંતા થતી હતી ધેન ધે ફાઉન્ડ મિસ સુલીવાના ટીચર ઓફ ધ ડિફરન્ટ બ્લાઇન્ડ પછી તેઓ એ કુમારી સુલીવાન મિસ કુમારી સુલીવાનને મળ્યા જે બહેરા અને અંધના શિક્ષક હતા ધેટ ચેન્જ હેલન્સ લાઈફ તેમણે હેલનનું જીવન બદલી નાખ્યું ધેટ ચેન્જ હેલન્સ લાઈફ હિયર એન એકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ ઇનર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ અહીંયા હેલનના જ શબ્દોમાં એના જીવનમાં જે પરિવર્તનની ક્ષણ આવી તે અહીંયા તમને ટર્નિંગ પોઈન્ટ એની જિંદગીનો બદલાવ ટર્નિંગ પોઈન્ટ એકાઉન્ટ એન એકાઉન્ટ ઓફ ના લીધે શિક્ષકના લીધે જે એની જિંદગીમાં જે પરિવર્તન આવ્યું બદલાવ આવ્યો એ અહીંયા મૂકવામાં આવ્યો છે એણે પોતાના હાથેથી લખેલું આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર એન એટી સેવન અઢારસો સત્યાસીના વર્ષની તે સવાર હજુ મને યાદ છે આઈ વોઝ જસ્ટ સેવન ઇયર ઓફિઝેન ત્યારે હું માત્ર સાત વર્ષની હતી

થોડા સમય સાથે રમી પછી મિસ સુલિવાને મારી હથેળીમાં તેમની આંગળીઓ ફેરવી ઇટ વોઝ એક્ઝાઇટિંગ એક્સપિરિયન્સ તે એક રોમાંચક અનુભવ હતો એક્ઝાઇટિંગ એટલે રોમાંચક એક્સપિરિયન્સ એટલે અનુભવ આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે સ્ટાર્ટિંગ ઇમિટેટિંગ ધ મોમેન્ટ સી મેઇડ વિથ હર ફિંગર મને આ રમતમાં મજા પડી અને તેઓ આંગળીઓ વડે જે હલનચલન કરતા હતા તેની નકલ કરવાનું મેં શરૂ કર્યું ઇમિટેટિંગ નકલ કરવી વેન આઈ ફાઈનલી સેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી જ્યારે હું બરાબર સાચી રીતે નકલ કરતા શીખી ગઈ આઈ વોઝ થ્રી લાઈડ હું રોમાંચિત થઈ ગઈ આઈ ડોંટ નો ધેટ વોઝ સ્પેલિંગ ડોલ મને ખબર નહોતી કે સ્પેલિંગ ડોલ લખી રહ્યા છે ડોલ એટલે ઢીંગલી સમ ડેઝ લેટર થોડા દિવસ પછી વે વર વોકિંગ ઇન અવર ગાર્ડન અમે બંને અમારા બગીચામાં ફરતા હતા સડનલી ત્યારે માય ટીચર પુટ માય હેન્ડ અંડર અ વોટર ટેપ મારા શિક્ષકે અચાનક મારો હાથ પાણીના નળ નીચે રાખી દીધો એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ પાણીનો ઠંડો પ્રવાહ કુલ એટલે ઠંડો પ્રવાહ મારા એક હાથ ઉપરથી વહી રહ્યો હતો ઓવર વન હેન્ડ સી સ્લેટ વોટર ઓન માય અથરપાલ ત્યારે તેણે મારા બીજા હાથની હથેળીમાં સી સ્વેલ્ટ વોટર ઓન માય અથરપાલ વોટર લખ્યું વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ જુદા જુદા પદાર્થોને અટકીને અમે આ રમત દરરોજ રમતા હતા મને ખબર પડી કે દરેક વસ્તુનું એક નામ હોય છે નાઉ ને દરેક વસ્તુનું એક નામ હોય છે દરેક નામ એક વિચારને જન્મ આપતું હોય છે થોટ એટલે વિચાર બર્થ એટલે જન્મ એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ થ્રોબ એટલે ધબકવું દરેક પદાર્થને હું સ્પર્શથી જાણે જીવંત હોય તેમ લાગતું ઓ આઈ વોઝ કનેક્ટેડ વિથ વર્ડ થ્રુ ઓલ ધ વર્ડ અરે ઓ અરે આ બધા શબ્દો દ્વારા હું જગત સાથે જોડાઈ ગઈ હતી મી સુલેવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ દરરોજ સવારે કુમારી સુલિવાન મને દૂર સુધી ફરવા લઈ જતા આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ મારે ઘણા બધા પ્રશ્નો પૂછવા હતા આઈ વુડ રાઈટ સમથિંગ ઓન હર પાલ એન્ડ આઈ ટર્ન સી વોક ઇન ટુ માય પાલ એઝ પીપલ ટોક ઇન ટુ બેબી ઝેર હું તેમની હથેળીમાં કંઈક લખતી તેરા જવાબમાં જેમ લોકો બાળકના કાનમાં કોઈ વાત કરે તે તેઓ મારી પથેળીમાં વાત કરતા લખતા ધીમે ધીમે બેબીઝેર નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ લવ એન્ડ જોઈ જોઈ એટલે આનંદ માઇ ટીચર સેટિસ્ફાઈડ મી ક્યુરિયોસિટી સેટિસફાઈડ એટલે સંતોષ ક્રિયોસિટી એટલે આતુરતા જિજ્ઞાસા મારા શિક્ષકને મારી જિજ્ઞાસા પૂરી કરતા નાવ એવરીથિંગ હવે મારી આજુબાજુ દરેક વસ્તુ જીવંત ફૂલ ઓફ લાઈફ જીવંત લવ પ્રેમ અને આનંદ ભરેલી હતી હવે એકલાલતા નહોતી લાગતી પ્રેમ જેવું લાગતું હતું ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ શીખવાનું બીજું પગથિયું જરા વધુ મુશ્કેલ હતું ઇટ વોઝ ઓલસો બેઝ વન બેઝ વન એટલે આધાર રાખો ધ સેન્સ ઓફ ટચ હું તેમની સેન્સ ઓફ ટચ ટચ એટલે ટકવું તે સ્પર્શ પર આધારિત હતું બેઝ ઓન એનો આધાર સ્પર્શ ઉપર હતો મિસ સુલિવાન વુડ સ્પીક વર્ડ્સ કુમારી સુલીવાન એક શબ્દ બોલતા અને એન્ડ અને આસ્ક મી ટચ આર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી લિપ એટલે ઓઠ અને થ્રોટ એટલે ગળું શબ્દ બોલતા અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શવાનું કહેતા આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ હું હલન ચલન અને ગળાની ધ્રુજરી દ્વારા બોલતા શીખી વેન આઈ વોઝ અટલ માય ફર્સ્ટ વર્ડ અટર એટલે પ્રથમ શબ્દ બોલવો જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો બોલ્યો ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ બાઉન્ડલેસ એટલે અનહદ ખુશી થવી ત્યારે મને અનહદ ખુશી થઈ નાવ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોઈઝ હવે મેં મારા રમકડા ટોઈઝ એટલે રમકડા સ્ટોન પથ્થરો ટ્રીઝ વૃક્ષો બર્ડ્સ પક્ષીઓ જે ગાર્ડનમાં રહેલા હતા એની સાથે આઈ ફેલ્ટ અમેઝ એટલે નવાઈ પામી એની સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું આઈ અમેઝ ડિલાઇટેડ માય સિસ્ટર રન ઓવર રન ટુ મી વેન આઈ કોલ્ડ હર જ્યારે મેં મારી બેનને બોલાવી અને તે દોડતી દોડતી આવી એન્ડ અને માય ડોગ ઓબે માય કમાન્ડ મારો કૂતરો મારા હુકમનું પાલન કરવા મળ્યો આઈ વોઝ એબલ ટુ સ્પીક મને નવાઈ પામી એબલ ટુ સક્ષમ થઈ ગઈ બોલવા માટે હવે હું બોલી શકતી હતી ઇટ વોઝ અ મિરેકલ મિરેકલ એટલે ચમત્કાર તે એક ચમત્કાર હતો વેન आई स्टडीड सीरियसली सीवड मोर लाइक प्ले धेन वर्क जयरे हूँ गंभीरतापूर्वक अभ्यास करती थी तरह त काम करता रमत जेवार लगत वर्क वेन एवर एनिथिंग डीलाइट ओर इंटरेस्टेड मी जयरे जयरे मैंने कोई बाबत में मजा पड़ती कि रस पड़ता तेरे एनीथिंग डिलइटेड और इंटरेस्टेड मी मी सोलिवान वुड टॉक अबाउट दैट एज एफ सी विर लिटल गर्ल हर सेल्फ મિર સોલિવાલ જાણે પોતે નાની છોકરી હોય તે રીતે મારી સાથે વાતો કરતા હતા જો અહીંયા સી સાથે ઇફ સી વેર સી સાથે વેર વપરાણો આપણે ક્લાસમાં ગ્રામરમાં આ ભણશું સી સાથે કેવી રીતે વેર વપરાય છે એક મિર સોલિવાલની વાત થાય છે અને એક હેલન કેલર બે વ્યક્તિઓની વાત થાય છે ના જેવું એટલા માટે વેર છે સી થોટ સબ્જેક્ટ લાઈક સાયન્સ

શિક્ષકે મારા શિક્ષકે મને વાંચતા શીખવવા માંડ્યું આઈ ફર્સ્ટ રીડ રે ઇઝ બેટર ઓન લેટર ઓન રીડ ઓફ બે શરૂઆતમાં ઉપસેલા અક્ષરો વાંચતી અંધના રાઇટિંગ આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બેટરી ટાઈપ રાઇટિંગ પછીથી બ્રેઇલ અક્ષરો વાંચતી હું સામાન્ય અને બ્રેઇલ એ બંને ટાઈપ રાઇટર પર લખતા શીખી બંને આપણે લખીએ છીએ સામાન્ય કહેવાય અંતજનો માટે ઉપસેલા અક્ષર હોય આઈ વોઝ વેલ ઓન માય પથ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન હું એક સારા ભણેલા વ્યક્તિ બનવાની માર્ગ પર સારી પ્રગતિ કરી રહી હતી પથ એટલે રસ્તો આગળ વધી રહી હતી આઈ વોઝ પ્રોવાઈડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ માય એબિલિટીઝ અને મેડ મેક્સિમમ યુઝ ઓફ ધેમ આઈ વોઝ મારી ક્ષમતાઓના વિકાસ માટે શક્ય તેટલી બધી સગવડો મને પૂરી પાડવામાં આવતી હતી હું તેના વધારે વધારે ઉપયોગ કરતી હતી આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં લઈએ